તાલિકા અનેક રીતે ચર્ચામાં આવતી જ હોય છે. અત્યાર સુધી આપણે સાંભળ્યું હશે કે પાલિકાના કર્મચારીઓ પર અસામાજિક તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો હોય, પરંતુ પાંડેસરામાં પેટિયું રડી ગુજરાન ચલાવતા શ્રમજીવીઓ માટે ઉધના ઝોનના દબાણ ખાતાના કર્મચારીઓ ગુંડા બન્યા છે. સરકારી નોકરીના વટ પર પાથરણા વાળાને અધમુવો માર મારી તાનાશાહી કરી રહ્યા છે, જે ખૂબ જ શરમજનક વાત કહી શકાય. ઉધના ઝોનના દબાણ ખાતાના કર્મચારીઓની હિટલરગીરી. પાટણાવાળાઓ પર અત્યાચાર ગુજારતા ઝોનના સરકારી બાબુઓ. મનપાના કર્મચારીઓનું કામ શું? શહેરના વહીવટનું કે ગુંડાગીરીનું? સુરત મ્યુનિસિપાલિટી કોર્પોરેશન એ સ્થાનિક વ્યવસ્થાપન સંસ્થા છે, જે સુરત શહેરના વહીવટ માટે જવાબદાર છે. તેઓનું કામ સમગ્ર શહેરમાં ભૂગર્ભ ગટર વ્યવસ્થા, સર્વ હવામાનમાં ટકનારા પાકી સડકો, ઘન કચરાનું વ્યવસ્થાપન, આરોગ્ય સેવા, પ્રાથમિક શિક્ષણ અને પુસ્તકાલય તથા ઝૂંપડપટ્ટી વિકાસ કરવા અંગેનો છે. પરંતુ પાંડેસરાની સ્વપ્ન સૃષ્ટિમાં વિકાસના બદલે સરકારી બાબુઓની તાનાશાહી સાથે ગુંડાગીરી જોવા મળી રહી છે. પેટનો ખાડો પૂરવા માટે રસ્તા પર બેસી રોજી મેળવતા શ્રમજીવીઓના પેટ પર સરકારી બાબુઓ લાટ મારી હેરાનગતિ કરી રહ્યા છે. તેમજ મુકેશ મિશ્રાને રાજેન્દ્ર અને ઠાકુર નામના સરકારી સેવકોએ અધમુઓ માર મારી સિવિલ હોસ્પિટલ ભેગો કરી દીધો હતો. મુકેશ વિદ્યાસાગર મિશ્રા કહાં રહેતે હો આપ? સાઈ સિસ્ટી બી 404 મેં રહેતા હું. કિસ ચીજ કી લારી હૈ આપકી? મેરી ફ્રૂટ ઓર નારિયલ કી લારી હૈ. ક્યા હુઆ થા? મેં સંગમ ચોકડી પે ખડા થા, જબ એ લોગ કા ગાડી દેખા તો મેં બાઇક સે ગયા, અપની દોનો લારી લેકે બગ્ગે આગે આગે ઇતે જાકે, ઓર વહાં સે હટાને કે બાદ મેં દૂસરી લારી પે જા રહા થા આગા કે, એક લારી દૂસરે જગા રખા એક દૂસરે જગા, તો દૂસરી લારી પે જા રહા તો રાસ્તે મેં એ લોગ અંધેરે મેં અકેલે પાયા તો મેરે કો ઉઠા લીએ ગાડી મેં. ઓર ગાડી કોન સી ગાડી થી? એ અપના 12 સીટ વાલી ગાડી થી બસ. હા, ઓર સબ ઉતરે એક બાઇક ઓર ગાડી મેં પકડ કે ડાલ લીએ, બોલે ચાલો તુમકો પોલીસ સ્ટેશન દેતા હું. મેં બોલા ઠીક હૈ પોલીસ સ્ટેશન દે દો અગર મેરી ગલતી હૈ તો. બોલે નહીં પોલીસ સ્ટેશન દેતા હું. ઓર રાસ્તે મેં મારના ચાલુ કર દીએ, ઓર મારતે મારતે ઝોન ઓફિસ તક લે ગયા. બોલે ઉસકે બાદ મેં બોલા તો મેરે કો પોલીસ સ્ટેશન દે દો, ક્યો છોડ રહે હો? ઓર વહાં વહાં ઉતાર કે ઉસકે બાદ ભગ ગયે સબ ગાડી છોડ કે, મેરે કો છોડ કે. આપકો ક્યા લગતા હો? એસએમસી વાલે હી થે? હાં એસએમસી વાલે હી થે, સંડે કા દિન થા, એસએમસી વાલે મેં સબકો પહેચાનતા. ક્યા નામ થા અધિકારી? એક રાજેન્દ્ર થા, એક ઠાકુર થા, ઓર બાકી તો ખાકી વર્દી વાલે. ક્યા બોલ વો લોગ ક્યા બોલ રહે થે? વો લોગ બોલતે તુમકો ઇતના માર મારેંગે તુ સુરત પે દિખાઈ નહીં દેગા, આજ કે બાદ ધંધા લારી નહીં લગાયેગા. ઉસકે બાદ મેં આપને ક્યા કાર્યવાહી કરી થી? મેને કાર્યવાહી ઉસકે બાદ સે મેરે કો છોડે તો મેં તુરંત ઘર સે ગાડી મંગાયા ઓર પોલીસ સ્ટેશન ગયા. પોલીસ સ્ટેશન મેં જો રપટ લિખા હૈ, જો અરજી લિખા વો અરજી નહીં લિખે બલકી દૂસરા લિખ કે મેરે કો દે દીએ. બોલે ઠીક હૈ જાઓ. કલ તક કોઈ સુનવાઈ નહીં હુઆ, ફિર ઉસકે બાદ મેં કલ જાકે કમિશનર કે પાસ ભી અરજી દે કે આયા, અભી તક કોઈ સુનવાઈ નહીં હુઈ. સારવાર કે દરમિયાન આપ કોન સે હોસ્પિટલ મેં આયા હો? સિવિલ મેં હી આયા થા, ઉસ દિન ભી આયા થા સિવિલ મેં, તો સિવિલ મેં બોલે તુમકો કોઈ ચોટ નહીં હૈ, તુમ જાઓ તો નોર્મલ હૈ સબ, ઓર ઉસકે બાદ સે દે દીયા. કલ એક બાઇક મેં બેઠા થા, ચક્કર આયા સર મેં, સર મેં અભી તક ચોટ હૈ, ઉસકા કોઈ ઇલાજ નહીં હુઆ. બોલે રાત કો બોલે કે અભી મેં સીટી સ્કેન કરાતા હું, રાત કો ભી નહીં કરાય, અભી તક ભી નહીં કરાય, બોલે એક બાર એક બજે કરાતા હું. બનાવ અંગેની અરજી પાંડેસરા પોલીસને આપવામાં આવી હતી, પરંતુ તે અરજીના આધારે પણ પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી અને મારામારીની ફરિયાદ નોંધાવવાના બદલે અન્ય ફરિયાદ નોંધવામાં આવી હતી, એવું મુકેશભાઈએ જણાવ્યું હતું. ત્યારે શું પોલીસ અને પાલિકાના બાબુઓની અહીં પણ મિલીભગત હોઈ શકે? પાંચ આંગળીઓ ઘીમાં રાખનાર સરકારી બાબુઓનો ગરીબો ઉપર જુલ્મ. પાંડેસરા પોલીસે પણ ફરિયાદ નોંધવામાં લાલિયાવાડી કરી. પોલીસ અને પાલિકાના બાબુઓ થયા એક, ગરીબો પર કર્યા જુલ્મ અનેક. સરકારી કર્મચારીઓ તો હજારોની સંખ્યામાં વેતન મેળવે જ છે, પરંતુ આ વેતનના જોરે વટ જમાવી ગરીબો પર અત્યાચાર કરવામાં આવે છે. સરકાર કર્મચારીઓને જથ્થાબંધ પગાર ચૂકવતો હોવા છતાં રૂપિયાના લાલચુ અધિકારીઓ દિવસમાં 100-200 કમાવા વાળા શ્રમજીવીઓ પાસેથી રૂપિયા 2000ની માંગણી કરે છે, જે એક રીતે લાંચ જ કહી શકાય. મેરા નામ દીપક હે. અચ્છા, ક્યા ઘટના હુઈ તુમ્હારે? મેં ઇધર લારી પે ખડા થા, બોલતા હૈ બકડા ખાલી કર, તમે બોલા અભી નહીં, મેરે પાપા કો બુલા કે લાતા હું, બોલતે ઇસકો અંદર ડાલ લો ઓર
इसको मारते यहाँ से लेके जाएंगे। हमारे बेटा तुम्हारी 19 16 साल। क्या करते हो आप? लाइट चलाता हूँ। अच्छा, और क्या बोल रहे थे? कुछ बोल रहे थे अधिकारी? मेदरी खड़ा था, पैसा मांग रहा था मेरे। कितना पैसा मांग रहे थे? बोले 2000 रुपया दे, तेरा लाड़ी छोड़ देता हूँ। क्या घटना हुई? घटना हुई, मेरा माल फेंकने लगे, मेरा कांटा छीन के ले गए, मेरे हाथ में चोट लग गई और पैसा मांग रहे थे तो मैं पैसा नहीं दी तो मेरे को सामान पूरा फैला दिए। कितने लोग थे? अरे यही 10-12 थे, सब गाड़ियों में 4 गाड़ियाँ थी, ये सब थे और एक औरत को सब घेर के खड़े हो गए थे। क्या मतलब, क्या मांगनी कर रहे थे? वो मांगनी कर रहे थे पैसा दो, नहीं मैं उठा के ले जाऊंगा, सामान सब फेंक दिए और कांटा मेरा उठा के ले गए, मेरे को मार दिया, हाथ में चोट आ गई। आपके साथ भी छेड़छाड़ हुआ? हाँ, मेरे साथ छेड़छाड़ हुई है और उसमें ये हाथ में मेरे चोट आ गई है, खून बह रहा था पूरा भर लगा के आया। तो वो जो तो हमेशा धमकी देता है, वो हमेशा हमको धमकी देते हैं, तो लड़का हो चाहे मैं हूँ चाहे मेरे कोई भी हो, मतलब वो हमेशा बोलते ही रहते हैं। कोई अधिकारी का नाम जानती हो? नहीं, मुझे पता तो नहीं है। ठाकुर है मतलब सब आ जाएंगे सामने तो मैं पहचान लूंगी, ऐसा नहीं है कि नहीं पहचानूंगी। लेकिन मुकेश भाई साथ थयेल अन्याय ने विपक्ष द्वारा पण कड़क शब्द में वखोड़ी काढवामां आवी हती। અને હુમલો કરનાર કર્મચારીઓ સામે શિક્ષાત્મક કાર્યવાહી થાય તેવી માંગ દર્શાવવામાં આવી હતી। જી સર, આપનું નામ? અસલમ સાયકલવાલા, કોર્પોરેટર સુરત મહાનગરપાલિકા। જો ઉધના ઝોનના દબાણ વિભાગ દ્વારા એક સામાન્ય ગરીબ મજૂર શ્રમજીવી વર્ગના લારીવાળા સાથે જે મારામારીની ઘટના ઘટી છે એ ખૂબ જ દુઃખદ છે ને આવી ઘટનાને હું સખત શબ્દોમાં વખોડું છું। સુરત મહાનગરપાલિકાનો દબાણ વિભાગ છે, કોઈ એક ગેંગ નથી કે આવી રીતે ગેંગવોર કરીને કોઈ લારી ગલ્લાવાળા પર આવી રીતે એટેક કરીને મારે, એ બિલકુલ કોઈ પણ અંશે યોગ્ય નથી। સરકારી કર્મચારી છે, જો એ કાચનો વાસણ જેવી નોકરી છે, જો એ ફરિયાદ દાખલ કરે અને પોલીસ ધરપકડ થાય તો એવા કર્મચારીને સસ્પેન્ડ કરવાનો વખત પણ હતો। એટલે હું મ્યુનિસિપલ કમિશનરશ્રીને મારી એક જ વિનંતી છે કે આપના કર્મચારીઓને એવી ટ્રેનિંગ આપો કે કોઈ લારી ગલ્લાના દબાણ પર જ્યારે લેવા જાય તો એ ઘર્ષણ ના થાય કે મારામારીની નોબત આવી જાય, કે જેના કારણે એવી ઘટના ઘટે કે જેમાં સુરત મહાનગરપાલિકાના વહીવટીતંત્રની સાથે ગુંડાગર્દીની છાપ પડે, એ બિલકુલ યોગ્ય નથી। એટલે મ્યુનિસિપલ કમિશનર શ્રી બચ્ચાની સર આ બાબતે ખૂબ ગંભીરતાથી લઈને તમામ ઝોનના દબાણ વિભાગને એવી સૂચના આપે કે આવી મારામારીની ઘટના બીજી વાર ના બનવી જોઈએ। તો પંચાયતમાં કોંગ્રેસના કાર્યકર તરીકે, સુરત મહાનગરપાલિકાના કોર્પોરેટર તરીકે લોકો સાથે રહીને આ બાબતને અમારે સખતમાં સખત વિરોધ કરવાનો સમય આવશે, તો સખતપણે વિરોધ પણ કરશે। જી સુરેશભાઈ, જે ઘટના બની છે કઈ રીતે જોવું? સુરેશ સોનવણી, એક સ્ટેન્ડિંગ કમિટી મેમ્બર મહાનગરપાલિકા। રવિવારે જે ઘટના ઘટી છે, મુકેશ મિશ્રા કરીને જે બિચારો લારી ગલ્લો ચલાવે છે, અત્યારે સમગ્ર દેશમાં બેરોજગારી છે, લોકોને રોજગાર મળતો નથી, જેમ તેમ રોજીરોટી લોકો કમાવે છે। ભારતીય જનતા પક્ષના શાસકો કહે છે કે રોજીરોટી નહીં મળતી હોય તો તમે પકોડા તળો, બીજી તરફ લારી ગલ્લાવાળા પર આટલું દબાણ છે કે જેમ અમે ઘણી વાર જોઈએ છીએ કે લારી ગલ્લાવાળા પર આવા તૂટી પડે છે લશ્કરો અને દબાણ ખાતાના અધિકારો, કે જેમ કોઈ ગુનો કરતો હોય આવા બિચારા પોટલો લઈને, લારી લઈને, ગલ્લા લઈને જેમ તેમ બચાવવાનું કોશિશ કરતા હોય છે, ત્યારે લશ્કરના માણસો અને આ દબાણ ખાતાના અધિકારીઓ જે રીતે આ લારી ગલ્લાવાળા ભાઈઓ ઉપર તૂટી પડે છે એ ખૂબ જ નિંદનીય બનાવ છે અને સત્તાધીશો માટે તો શરમજનક વાત છે કે રોજે રોટી દે ન શકીએ એવો સરકાર નિકમ્મી હે ઓર નિકમ્મા પણ ગરીબો પર નિકાલ રહે। ગરીબ માણસને આ મુકેશને આટલું આજે સિવિલમાં એડમિટ કરવું પડ્યું છે અને રોજીરોટી કઈ છે, પોલીસ ડિપાર્ટમેન્ટ એને દાદ આપતી નથી, આ અધિકારીઓને ખિલાફ કોઈ ફરિયાદ દાખલ કરતો નથી, એના માટે બી આંદોલન કરવું પડે છે। અન્યાય થાય છે, પોલીસ ડિપાર્ટમેન્ટ પોલીસ કહે છે કે અમે ફરિયાદ લેતા નથી, અને આજે આ મુકેશ મિશ્રા બિચારો 2 દિવસથી આ સિવિલ હોસ્પિટલમાં એડમિટ છે, એના પરિવાર આજે નિરાધાર અવસ્થામાં છે। મારી મ્યુનિસિપલ કમિશનર શ્રી મેયર શ્રીને વિનંતી છે કે તમે રોજીરોટી આપો નહીં આપો એ વાત 2 નંબરની છે, પણ તમે દંડો લઈને, કાયદા હાથમાં લઈને કોઈ ગરીબ લારી ગલ્લાવાળાને મારો નહીં, અને જો હવે પછી આ પ્રકારના જુલુમ કરવામાં આવશે, હું તો ઘણી વાર જોઉં છું કે આપણે દુઃખ થાય છે કે આવા લોકો ભાગે છે, અમે ક્યુ ભાગ રહ્યા, અરે સાહેબ મ્યુનિસિપાલિટી વાળે મારને આગે તો એ કંડિશન, એક તરફ દારૂ છાણ ધૂમધામથી વેચાય છે, દારૂ એકદમ શું કહેવાય આત્મસન્માનથી લોકો વેચે છે, પણ આત્મસન્માનથી અહીંયા રોજીરોટી મેળવવાનું લારી ગલ્લાવાળાને મુશ્કેલ વાત બની ગઈ છે। અને માટે ફરીથી અમને સરકારને વિનંતી છે કે હવે તમે કાયદામાં થોડું ફેરફાર કરો અને આ ગરીબોને રોજી આપો, અન્યથા અમે રાષ્ટ્રીય મજદૂર સંઘ યુનિયન મારફત અને સમસ્ત જે લારી ગલ્લાવાળા મારફત ઉગ્ર આંદોલન છેડીશું, એની તમામ જવાબદારી આ સુરત મ્યુનિસિપલ કમિશનર મેયરશ્રીની રહેશે। હાલ ઉધના ઝોનના જે અધિકારીઓ
મુકેશ મિશ્રા પર મારપીટ કરી છે એના સામે તત્કાળ ફોજદારી કામ કરવા જોઈએ એ અમારી માંગણી છે. અંતે એટલું કહેવા રહ્યું કે નેતાઓ કે સરકારી સેવકો ગરીબને રોજી રોટી આપી શકતા ન હોય તો તેની રોજી પર પગ મૂકવો કે તેને છીનવી લેવાનો હક સરકાર તો શું મહાનગરપાલિકાને પણ નથી. તો મુકેશ મિશ્રાને ન્યાય મળે તે જ મુખ્ય માંગ છે.